बनासकांठा जिल्लामां केन्द्र सरकार द्वारा नाखवामां आवी रहेली ओएनजीसीनी पाइपलाइन सामे खेडूत द्वारा विरोध करवामां आवी रह्यो छे। खेडूतोने 6-1 नोटिस के कोईपण जातनी सहाय चूकव्या वगर ज पाइपलाइन नाखवानुं कामकाज शुरू करता खेडूतोए सरकार सामे विरोध दर्शाव्यो छे ने तात्कालिक सहायनी रकम आपवामां नहीं आवे तो उग्र आंदोलननी चीमकी पण उच्चारी छे। વિદેશથી આયાત કરવામાં આવતું ક્રૂડ ઓઇલ રાજસ્થાન થઈ પાઇપલાઇન મારફતે બનાસકાંઠાના ચંડીસર ખાતે લાવવા માટે અત્યારે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જે પાઇપલાઇન બનાસકાંઠા જિલ્લાના પણ 3 તાલુકાઓમાં થઈને પસાર થાય છે, પરંતુ કેટલાક ખેડૂતો દ્વારા આ પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર હસ્તગત કામ કરી રહેલી ઓએનજીસી દ્વારા ડિસ્સા તાલુકાના રાણપુર ગામના 200થી વધુ ખેડૂતોએ પાઇપલાઇન પાસે આવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ જે ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરવાની હોય તે ખેતર માલિકને પહેલાં 6-1 નોટિસ આપવાની હોય છે અને ત્યારબાદ જ તેમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરી શકાય, પરંતુ રાણપુર ગામના જે ખેતરમાંથી પાઇપલાઇન પસાર થાય છે તે ખેતરના માલિકને 6-1 નોટિસ આપ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમજ આ ખેતર માલિકોને કોઈ પણ જાતનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી, જેથી જ્યાં સુધી ખેડૂતોને નોટિસ આપવામાં નહીં આવે કે વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાઇપલાઇન ખેતરમાંથી પસાર થવા નહીં દે, અને જો સરકાર દ્વારા તત્કાલીન ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી। એચપીસીએલ નામની કંપનીઓમાં બોર જોયું તર ખબર પડી છે, અમારા ખેતરોમાં રીતસરની ઘૂસણખોરી કરી ખેડૂતો આવી આવીને રોયા છે કે અમને સાહેબો આવીને બીવરાવે છે, સાહેબો આવીને માથે પડે છે અને ખેડૂતના ખેતરમાં આડે ધડ એમનો પાક બગાડી દીધો છે, એમને શું વળતર આપવું કશું જ નક્કી કર્યું નથી। પાછલા ગામોમાં પણ ક્યાંક પાઇપો નોખતા થકાયા છે, એ લોકોને પણ રોવરાઈને આવ્યા છે, હવે અમને રોવરાવાયા છે। ડીસાથી 1.5 કિલોમીટરના એરિયામાં અમારું ગામ છે અને જંત્રીના ભાવે જંત્રીના 20% રકમ અમને આપવી એવી મોઢે વાતો કરે છે અને સરકારી નેરને દર વર્ષે ભાડું આપવું, નદીની જગ્યાને ભાડું આપવું એ લોકોને આપી દીધા છે, તો ભાઈ નેરની જગ્યામાં અમારી જગ્યામાં ફરક શું? અને અમારે ત્યાં પાઇપલાઇન તમે જે સીધે સીધી ચલાવી છે ઉપરના ભાગમાં ભવિષ્યનું શહેર એક સીધી ગણતરી ગોતો ને તો 10 વર્ષે કોઈ પણ શહેર 3 કિલોમીટર વધે તો અહીંયા તો શહેર આવી જવાનું છે, એની જગ્યાએ અમારા છોકરાઓને 1 વીઘું જમીન, ઘણા ખેડૂતો એવા વીઘાવાળા છે એના ખેતરમાંથી પાઇપલાઇન નીકળી એટલે એને ઢોરના તબેલા કરવા, 4 છોકરા હોય તો 4 છોકરાને ઘર કરવો, તો એને ઘર કરવા માટે પણ જગ્યા ગોતવા બીજે જવું પડશે, અને આ તો સમજાય આપ ખેતી કરી શકતા હો, ખેતીમાં તો કોઈ ઠાર્યું નથી, હવે મરવા વારો છે, એટલે આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે। એવું કહે છે કે અમે ખેડૂતની પરમિશન લીધી છે, ખેડૂતો બધાએ કે પરમિશન નથી લીધી, ડરાયા છે અને એ ડર મટાડવા માટે આ લોકો વિરુદ્ધ તમામ ખેડૂતોની માગણી છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ, કરવો જોઈએ આ વાત। અમારા રાણપુર ગામની અંદર 100 ખેડૂતના ખેતરોમાં થઈને એચપીસીએલ પાઇપલાઇન અત્યારે ચાલી રહી છે, તો એની અંદર 6-1 નોટિસ આવે છેલ્લી કે ખેડૂતને આપ્યા પછી ખેડૂતની મંજૂરી લઈને અંદર પ્રવેશ કરવો પડે, પણ આવું કોઈ સિસ્ટમ થઈ નથી અને ગામના ખેડૂતોને કરોડોનું નુકસાન છે, જ્યારે અમને હજી સુધી વળતર નથી ચૂક્યું, જ્યારે સરકારી જે નેર અને રોડ ખાતાને કરોડોનું અમને વળતર ચૂકવી દીધું છે અને અમારા ખેડૂતોને ખોટી પોલીસની ધમકી આલી અને ખોટી ડરાઈને અંદર ઘૂસ્યા છે, જો આનું નિરાકરણ નહીં આવે તો અમે ન છૂટકે આંદોલન કરશું। આ અંગે સમગ્ર ગુજરાતમાં ઓએનજીસીની પાઇપલાઇનના પ્રોજેક્ટ પર દેખરેખ રાખનાર પાલનપુર નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે નોટિસ અન્ય ખેડૂતોને મળી છે, પરંતુ અમારો પ્રયાસ ચાલુ છે અને આવતા મહિના સુધી ખેડૂતોને 6-1 નોટિસ પણ મળી જશે અને તેમનું વળતર ચૂકવી દેવામાં આવશે। એચપીસીએલની પાઇપલાઇન બાબતે જ્યારે શરૂઆતમાં સર્વે કર્યો ત્યારે અને એના પછી જ્યારે ડીએલઆર સાથે જોઈન્ટ મેજરમેન્ટ થયું એની અંદર ઘણા બધા સર્વે નંબરો રીસર્વે પછી બદલાયા છે, એટલે બદલાયેલા સર્વે નંબરો જે છે ડીસા તાલુકા, ધાનેરા તાલુકા અને પાલનપુર ત્રણે તાલુકામાં બદલાયેલા સર્વે નંબરો માટે અમે જોઈન્ટ મેજરમેન્ટ પછી 6A ની પરમિશન માટે ફરીથી મિનિસ્ટ્રીમાં મોકલેલું છે અને એ આવતા મહિનામાં એટલે કે જુલાઈ 1 વીક સુધી મળી જશે, એટલે 6A થઈ જશે। જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે તો કેટલાક ખેડૂતોને ખ્યાલ જ છે કે આ 6A માં છે લાઇનમાં ફેરફાર નથી થયો, પરંતુ જોઈન્ટ મેજરમેન્ટ પછી સર્વે નંબરોમાં ફેરફાર થયો છે, એટલે જે ખેડૂતોને જાણકારી છે એ લોકો કોઈ પ્રશ્ન નહીં ઉઠાવતા, જે ખેડૂતો આ બાબતથી અજાણ છે એમને આ પ્રશ્ન ઉપસ્થિત થયું છે તેમના માટે અમારી ટીમ કાર્યરત છે અને એમને સમજાવી રહી છે અને અમે 6A આવ્યા પછી જ ત્યાં કામગીરી કરીશું। સાહેબ, ખેડૂતોને વળતર માટેનો પ્રશ્ન છે, ખેડૂતો કહી રહ્યા છે કે જે સરકારી જમીન હોય, પંચાયતની જમીન હોય એના અલગ ભાવ છે અને ખેડૂતોને એકદમ સૌથી ઓછા ભાવ મળી રહ્યા છે।
સરકારી એજન્સીઓ સાથેની જે વાત છે એમાં હાઈવે હોય, ફોરેસ્ટ હોય કે પંચાયતની જગ્યા હોય, એમાં એચપીસીએલ એમની અલગથી પરમિશન લેતી હોય છે અને પરમિશન વખતે જે પણ પ્રકારની એમાં ધારાધોરણ છે એ પ્રમાણેનું વળતર હોય છે. જે ખેડૂતોનું વળતર આપવાનું છે એ આપણે જે પીએનએમપી એક્ટ છે 1962નો એ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. અને ખેડૂતોની જે જંત્રી હોય છે એ જે તે ગામની એગ્રીકલ્ચરની હાઈએસ્ટ જંત્રી આપણે લેતા હોઈએ છીએ. હાઈએસ્ટ જંત્રીને આપણા ફેર કમ્પન્સેશન એક્ટ જે છે 2013નો એ પ્રમાણે ફેક્ટર 2 થી ગુણીએ, એટલે કે એના ડબલ કરીએ, 100 રૂપિયા હોય જંત્રી તો 200 રૂપિયા કરતા હોઈએ છીએ હાઈએસ્ટ જંત્રીના. અને એના 10% રકમ આપણે વળતર તરીકે ખેડૂતને આપતા હોઈએ છીએ જમીન માટે, જે આપણે રાઇટ ઓફ યુઝ કહીએ છીએ, વપરાશી હક માટે આપીએ છીએ. આ ઉપરાંત ખેડૂતનો પાકનું નુકસાન થતું હોય તો પાક માટે અલગથી વળતર આપવામાં આવે છે. એમાં એપીએમસીના 3 વર્ષના ભાવમાંથી હાઈએસ્ટ ભાવ જે તે પાકને લેવામાં આવે છે. ડાયરેક્ટર એગ્રીકલ્ચરની વેબસાઇટ ઉપરથી જે તે વિસ્તારની પ્રોડક્ટિવિટી લેવામાં આવે છે એના આધારે આ પાક વળતર નક્કી થતું હોય છે, જે તમામ જિલ્લાઓમાં એક સરખી રીતે થતું હોય છે. બનાસકાંઠાના 3 તાલુકાઓમાંથી આ પસાર થાય છે. ધાનેરામાંથી પસાર થાય છે, ત્યાં 7 ગામો આવે છે, ડીસા તાલુકાના 14 ગામો છે અને પાલનપુર તાલુકાના 3 ગામો છે. આમાં ખેડૂતોના જે પ્રશ્નો છે એ ધાનેરામાં પણ 1-2 જગ્યાએ પ્રશ્નો આવ્યા છે કે આ જગ્યા અમારી ના બગડે અને જો ગૌચર એરિયામાંથી પસાર થતી હોય તો ત્યાંથી પસાર કરો. આ પ્રશ્ન અલવાડા ગામનો છે. એના પછી રાણપુરમાં જે ટિપિકલ પ્રશ્ન આવ્યો છે, ડીસા તાલુકાના એકમાત્ર ગામ રાણપુરમાંથી આવ્યું છે અને એનું કારણ એ છે કે ત્યાં ઘણા બધા સર્વે નંબરોમાં ફેરફાર આવેલા છે રીસર્વે પછી. તો આ સર્વે નંબરના ફેરફારના 6A બીજી વાર કરવાના કારણે આ પ્રશ્ન આવ્યો છે.